ફ્રેન્ડ્સ, એક્ઝામનો શંખનાદ ફૂંકાઈ ગયો છે. માર્ચ મહિનામાં એક્ઝામ આવી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મને પ્રશ્ન આવ્યા કે પરીક્ષામાં વાંચીએ તો કઈ રીતે વાંચીએ, રિવિઝન કઈ રીતે કરીએ. ઘણીવાર રિવિઝનમાં જ એટલો બધો ટાઈમ નીકળી જાય છે કે અડધા ચેપ્ટર્સ જ વાંચવાના રહી જાય છે. એક્ઝામ પહેલા તો ઘણું બધું વાંચેલું હોય છે, પરંતુ એક્ઝામ હોલમાં જેવા એન્ટર થઈએ ત્યાં જ બધું ભૂલાઈ જાય છે. તો આવા સમયે શું કરવું? તો દોસ્તો, આ વિડીયોમાં હું એ વિષય પર જ વાત કરવા માટે આવ્યો છું, જેનું નામ છે રિવિઝન ટેકનિક. એક વખત એક માણસ વિશ્વમાં પ્રથમ નંબરે આવેલા ઘોડાને પોતાના તબેલામાં લઈ આવે છે, તેને ખવડાવે છે, તેને પીવડાવે છે, તેને માખી કે મચ્છર ના કરડે તેનું પણ તે ધ્યાન રાખે છે, અને તબેલાની બહાર તે એક બોર્ડ મારી દે છે કે વિશ્વનો સૌથી ઝડપી ઘોડો. આમ જોતજોતામાં આખું વર્ષ નીકળી જાય છે, અને બીજા વર્ષે ફરી પાછી તે સ્પર્ધા યોજાય છે, અને આ સ્પર્ધામાં વિશ્વનો પ્રથમ નંબરે આવેલો ઘોડો એ હારી જાય છે. કારણ શું? કારણ માત્ર આટલું જ કે જે માલિકે તેને ખવડાવવા પીવડાવવામાં ધ્યાન રાખ્યું, તેટલું જ ધ્યાન જો તેના દોડાવવામાં રાખ્યું હોત તો કદાચ આવો સમય ના આવત. દોસ્તો, વિદ્યાર્થીઓના કેસમાં પણ આવું જ થાય છે. આખું વર્ષ વાંચવામાં તો આપ્યું હોય છે, પરંતુ જ્યારે માહિતી કાઢવાનો સમય આવે, માહિતી યાદ કરવાનો સમય આવે, ત્યારે માહિતી યાદ આવતી નથી. એટલે છેલ્લે દોસ્તનો ટોપલો વિદ્યાર્થી સ્કૂલ, ટીચર અને નસીબ પર ઢોળી દે છે. પણ દોસ્તો, આનું સોલ્યુશન છે મગજના ઘોડા દોડાવવા, એટલે કે રિવિઝન ટેકનિક. દોસ્તો, રિવિઝન કઈ રીતે કરવું? મોટાભાગે રિવિઝનમાં આપણે પાછળ જે વાંચેલું હોય તેને આપણે ફરી વખત વાંચતા હોઈએ છીએ. તો દોસ્તો, આને રિવિઝન નહીં પણ રીડિંગ કહેવાય. તો રિવિઝન કઈ રીતે હોય? દોસ્તો, રિવિઝન કરતા પહેલા એક શબ્દ વિઝ્યુલાઇઝેશન તમને સમજાવું. વિઝ્યુલાઇઝેશન એટલે કોઈ પણ શબ્દ કે વસ્તુનું આપણા મનમાં પિક્ચર બનાવવું. તો દોસ્તો, રિવિઝન કરતી વખતે પણ આપણે એ જ કરવાનું છે. રિવિઝન કરતી વખતે આપણે ફરી વખત નથી વાંચવાનું, પણ આપણે જે વાંચેલું છે તેને ફરી વખત યાદ કરવાનું છે. આપણી આંખો બંધ કરીને અથવા તો પુસ્તક બંધ કરીને, ચોપડી બંધ કરીને આપણે જે પાછળ વાંચેલું છે તેને યાદ કરવાનું છે કે મને કેટલું યાદ છે. તો દોસ્તો, આપણે રિવિઝન વખતે ફરી વખત યાદ કરવાનું છે, નહીં કે ફરી વખત જે વાંચેલું છે તેને વાંચવાનું છે. રિવિઝન એટલે રીડિંગ નહીં, પણ રિવિઝન એટલે રિપીટેડ વિઝન. જે વાંચેલું છે તેનું ચિંતન કરવું, તેને મનન કરવું અને તેને ફરી વખત યાદ કરવું. એક રશિયન મહાન વૈજ્ઞાનિકે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને લઈને એક સર્વે કર્યો. તેમણે તેઓ દરેકને એક નવી નકોર થિયરી કે જેમણે આગળ ક્યારેય ન વાંચી હોય એવી થિયરી તેમને આપી, અને તેમને એક કલાક પછી, એક દિવસ પછી, એક મહિના પછી અને એક અઠવાડિયા પછી આ જ થિયરીને ફરી વખત લખવા માટે કહ્યું. ત્યારે સર્વેનું પરિણામ એવું મળ્યું, એક કલાક પછી વિદ્યાર્થીઓ 18% જેટલું ભૂલી ગયા હતા. એક દિવસ પછીની થિયરી તેમણે ચેક કરી ત્યારે માલુમ પડ્યું કે તેઓ 82% જેટલી થિયરી ભૂલી ગયા હતા. એક અઠવાડિયા પછીની થિયરી તેમણે જોઈ તો તેમાં 86% એટલે કે 86% જેટલી થિયરી તેઓ ભૂલી ગયા હતા. અને એક મહિના પછીની થિયરી તેમણે ચેક કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓ 90% તેઓ ભૂલી ગયા હતા. રિવિઝન ક્યારે કરવું, કઈ રીતે કરવું? એના ચાર નિયમ છે. નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ નવી થિયરી, નવું ચેપ્ટર્સ વાંચો તો તે જ દિવસે સૂતા પહેલું રિવિઝન થવું ખૂબ જ જરૂરી છે. તેના માટે તમે શોર્ટ નોટ, મેમરી ચાર્ટ વગેરે બનાવી શકો છો, જેની ડિટેલમાં વાત હું આવતા વિડીયોમાં કરીશ. નિયમ નંબર 2, બીજું રિવિઝન તુરંત બીજા દિવસે થવું ખૂબ જ જરૂરી છે, એટલે કે વાંચ્યાના 24 કલાકમાં જ. અને આમ પણ પહેલાં રિવિઝન કરતાં સમય ઓછો જ લાગવાનો છે, કારણ કે તે રિવિઝન બીજી વખતનું છે. નિયમ નંબર 3, ત્રીજું રિવિઝન પહેલાં જ અઠવાડિયામાં થવું ખૂબ જરૂરી છે. તેનો સમય બીજા રિવિઝન કરતાં પણ ઓછો લાગવાનો છે, કારણ કે ઓલરેડી 2 વાર તમે એ વસ્તુ વિઝ્યુલાઇઝ કરી ચૂક્યા છો, તે વસ્તુ યાદ કરી ચૂક્યા છો. નિયમ નંબર 4, ચોથું રિવિઝન 1 મહિનાની અંદર જ થવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં તમને આ ચાર નિયમ કહું તો, પહેલું રિવિઝન પહેલાં જ દિવસે સૂતા પહેલાં કરવાનું છે, બીજું રિવિઝન બીજા દિવસે એટલે કે 24 કલાકમાં જ કરવાનું છે,
ત્રીજું રિવિઝન એક અઠવાડિયામાં અને ચોથું રિવિઝન એક મહિનાની અંદર કરવાનું છે. આ દરેકે દરેક રિવિઝન કરતી વખતે એ યાદ રાખવાનું છે કે આપણે કોઈ પણ ચેપ્ટર્સ, કોઈ પણ થિયરી આપણે વાંચવાની નથી, પણ તેને બંધ કરીને કેટલું વાંચેલું છે તે યાદ કરવાનું છે, વિઝ્યુલાઇઝ કરવાનું છે. એટલે કે આપણે રીરીડિંગ નથી કરવાનું, પણ આપણે રિવિઝન કરવાનું છે. તો આ રિવિઝન ટેકનિકનો તમે ઉપયોગ કરો અને આ ટેકનિકથી તમને કેવા રિઝલ્ટ મળ્યા એનું કમેન્ટ સેક્શનમાં તમારું ફીડબેક પણ જણાવો. અને સ્ટડી અને કરિયરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તમે નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, જેનો સમાવેશ અમે નવા વિડીયોમાં ચોક્કસ કરીશું. ફરી મળીએ કોઈ નવી સ્ટડી ટેકનિક સાથે, કોઈ નવા એજ્યુકેશનના વિડીયો સાથે.